વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 4 જૂન 2020 કરંટ અફેર્સ, જે આપણે આવનારી જીપીએસસીની એક્ઝામ, પોલીસની એક્ઝામ કે યુપીએસસી, બેન્કિંગ, વીમાની એક્ઝામ વગેરે એક્ઝામની અંદર તમને એ જ કરંટ અફેર્સના જે ક્વેશ્ચન આપણે લીધેલા છે એ ક્વેશ્ચનો ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે તમને બેનિફિશિયલ કરશે અને 1-2 માર્ક્સનો ક્યાંક ને ક્યાંક વધારો કરવા માટે મદદરૂપ થશે. તો શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સમાં. સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે કે થાળ મિસાઇલ જે છે સંરક્ષણ પ્રણાલીના સંદર્ભમાં નીચેના કયા નિવેદનો એના યોગ્ય છે. થાળ એ ટર્મિનલ હાઈ અલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ, થાળ એટલે જે થાળનું ફૂલ ફોર્મ છે ટર્મિનલ હાઈ અલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ. બીજું, તે દક્ષિણ કોરિયા સહિત 10થી વધુ દેશોના તૈનાત રશિયન મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. થાળ 100 ટનનું મહત્તમ લશ્કરી વહન કરે છે. તો મિત્રો, શરૂઆતનું પહેલું વાક્ય જે છે, થાળ એટલે ટર્મિનલ હાઈ અલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ, એ જે વાક્ય છે એ સાચું વાક્ય છે. બાકીના બંને ખોટા છે. કઈ રીતે છે એ આપણે અહીં સમજવાના છે. હવે થાળની જે વાત કરી છે, અત્યારે જે આપણે નવું જે નામ છે થાળનું જે છે એ આપણે જોઈ લીધું છે, ટર્મિનલ હાઈ અલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ, જેનું અગાઉ એવું નામ હતું થિયેટર હાઈ અલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ તરીકે એ ઓળખાતું હતું. હવે વાત કરીએ છીએ, તે એક અમેરિકન એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, જે આપણે આ થાળની જે વાત કરીએ છીએ એ, અને તે ટર્મિનલમાં ટૂંકા, મધ્યમ અને મધ્યવર્તી રેન્જના બેલેસ્ટિક મિસાઇલને શૂટ કરવા માટે રચાયેલ છે. જો મિત્રો, કોઈપણ દુશ્મન પર હુમલો કરવા માટે આ મિસાઇલ કામ કરતી નથી. જો એ લખેલું જ છે, દુશ્મન સામેના હુમલાના રૂપમાં ઉપયોગ કરી શકાશે નહીં, પરંતુ દુશ્મન દ્વારા જે હુમલો કરવામાં આવે છે એ હુમલાને રોકવા માટે, એ જે મિસાઇલને તોડી પાડવા માટે, જે દુશ્મનની મિસાઇલ જે છે એ તોડી પાડવા માટે આ મિસાઇલનો ઉપયોગ થતો હોય છે, જેનો પ્રસ્તાવ સૌપ્રથમ 1987 મૂકાણો હતો અને 2008 જેને તૈનાત કરવામાં આવેલ છે. 1991 ગલ્ફ વોર દરમિયાન ઇરાકના સ્કલ્ડ મિસાઇલ જે છે હુમલા પછી આ મિસાઇલ સિસ્ટમ વિકસાવાયેલી હતી. અને એવું કહેવામાં આવ્યું હતું કે 1991ની અંદર જે ગલ્ફ વોર જે થયો છે, ઇરાકના સ્પડ મિસાઇલ જે છે એના બેઝ પર જ થાળ મિસાઇલને શરૂ કરવામાં આવેલી છે. એનાથી બેઝથી જ થાળ મિસાઇલને વિકસિત કરવામાં આવેલી છે. અલગ અલગ છે જે આ સિસ્ટમનું ડિઝાઇન જે છે એ નિર્માણ અને યુએસ કંપની લોકહીડ માર્ટિન દ્વારા કરવામાં આવેલું છે. લોકહીડ માર્ટિન દ્વારા અલગ અલગ પ્રકારની યુએસની જે સારી સારી મિસાઇલ્સ છે એ બધી જ લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવતી હોય છે. થાળ મિસાઇલ જે છે એનો જે વિકાસ થયો છે અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે, અગાઉ જે તૈનાત કરવામાં આવેલું હતું જે હવાઈ હ્યુઆઈ કરીને જે દેશ છે એમાં 2009 જે એનો વિકાસ થયેલો છે, યુએઈમાં 2011, ગુઆમમાં 2013, ઇઝરાયલમાં 2019, હમણાં જ થયું છે 1 વર્ષ પહેલાં, તુર્કીમાં જાન્યુઆરી 2012, રોમાનિયામાં 2019, વેક આઇલેન્ડમાં નવેમ્બર 2015 અને દક્ષિણ કોરિયામાં 2017 આનો વિકાસ થયેલ છે. નીચેનામાંની કઈ લીટી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની સીમાને ચિહ્નિત કરે છે? તો મિત્રો, જે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની જે સીમાને ચિહ્નિત કરે છે એ 38 પેરેલલ લાઇન જે કહેવાય છે, કે 38 નંબરની જે સમાંતર ઉત્તર રેખા જે છે એ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાની વચ્ચેની એક બોર્ડર તરીકે કામ કરી રહી છે. હવે જે અલગ અલગ દેશોની જે અલગ અલગ બોર્ડરો છે, આ વિડીયોને તમારે પોઝ કરવો અને જે વાત છે એ બોર્ડરો, દરેક બોર્ડરો, જે ડ્યુરાન લાઇન છે, નિયંત્રણ જે રેખા છે, રેડ ક્લિફ લાઇન છે, બ્લુ લાઇન છે, જાંબલી લાઇન છે, ગ્રીન લાઇન છે, બધી અલગ અલગ જે લાઇનો છે, કર્ઝન લાઇન તરીકે ઓળખાય છે, ઇન્ડિયા અને ચીન વચ્ચેની મેકમોહન લાઇન છે, આ બધી જ લાઇનો વિશેની આપણે અહીં વાત કરીએ. દરેક દેશ વચ્ચેની લાઇનો આપણે અહીં બતાવી દીધેલી છે. આપણને 16 નંબરની જે પેરેલલ લાઇન છે ત્યાંથી લઈ અને 49 નંબર સુધીની જે પેરેલલ લાઇન છે એ કયા કયા દેશ વચ્ચેની વાત જોડાયેલી છે એ દરેક લાઇનો આપણે આપવામાં આવેલી છે. તો વિડીયોને એક વખત પોઝ કરી અને દરેક લાઇનને એક વખત તો વ્યવસ્થિત વાંચી જ લેવી, જેથી કરીને ક્યાંક ને ક્યાંક જો કોઈ પણ લાઇન વિશે પ્રશ્ન પૂછાઈ જાય તો એ પૂછાયેલા પ્રશ્નોને આપણા માઇન્ડમાં જો એક વખત વાંચેલી હશે તો એ કામ લાગી શકે છે. ઓકે,
કોરિયન આર્મિસ્ટિસ કરાર 1953ના સંદર્ભમાં નીચે આવેલા નિવેદનોનો વિચાર કરો. હવે એનું સૌથી પહેલું નિવેદન આપણને એવું આપવામાં આવેલું છે કે તેણે કોરિયન ડી મિલિટરાઇઝ્ડ ઝોનની સ્થાપના કરી છે, જે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની સરહદ તરીકે કામ કરે છે. બીજું, ભારતે યુદ્ધ વિરામ કરારમાંની મુખ્ય ભૂમિકા ભજવી છે અને કરાર દરમિયાન દક્ષિણ કોરિયાનો ટેકો આપી રહ્યો હતો ટેકો આપેલો છે. ઉત્તર કોરિયાએ આર્મિસ્ટિસ કરાર પર ક્યારેય સહી કરી નથી. તો નીચે જે આપણને જે ત્રણ સેન્ટેન્સ આપવામાં આવેલા છે એમાંના કયું સેન્ટેન્સ અથવા બધા જ માંના કયા સેન્ટેન્સ આપણા સાચા છે? તો મિત્રો, પહેલું અને બીજું જે સેન્ટેન્સ છે કે તે કોરિયા તેણે કોરિયન ડીમિલિટરાઇઝ ઝોનની સ્થાપના કરી જે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની સરહદ તરીકેનું કામ કરે છે એ વાત સાચી છે. અને બીજી, જે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની જે યુદ્ધ હતું એના યુદ્ધ વિરામનો જે કરાર થયો એમાં મહત્ત્વની ભૂમિકા ભારતે ભજવી હતી, પરંતુ એ કરાર દરમિયાન ભારતે વત્તા ઓછા અંશે દક્ષિણ કોરિયાને વધારે પડતો ટેકો આપવા માટે દક્ષિણ કોરિયા તરફ ભારતનું પલ્લું થોડું નમેલું હતું. હવે જે આ જે કોરિયન આર્મિસ્ટ કરાર જે છે 1953માં જે કરાર થયેલો છે એ કરાર વિશેની ટોટલ જે માહિતી છે એ આપણને અહીં આપવામાં આવેલી છે. એ માહિતીને એક વખત જરૂર વાંચી લેવી, એટલું બધું જરૂરી નથી આ માહિતી આપણા માટે, પરંતુ એક વખત વાંચવાથી આપણને ક્યાંક આની અંદરથી પણ ક્યાંક ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણને કામ લાગી શકે. ક્રૂ ડ્રેગન, જેણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર સફળતાપૂર્વક અવકાશ યાત્રીઓનું વહન કર્યું, તે ખાલી જગ્યાની સંયુક્ત પહેલ છે. તો મિત્રો, એ કોની સંયુક્ત પહેલ છે? તો એ નાસા અને સ્પેસએક્સની સંયુક્ત પહેલ છે. તાજેતરમાં જે સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર રાષ્ટ્રીય એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનના અવકાશ યાત્રીઓએ જે સફળતાપૂર્વક વહન કરેલું છે. હવે આ સફળતાપૂર્વકના જે કાફલો હતો સ્પેસએક્સ યુએસ અને રશિયા અને ચીન દ્વારા પ્રાપ્ત કરાયેલ એક પ્રયોગ લોકો અને માનવ અવકાશયાનને ભ્રમણકક્ષામાં લોન્ચ કરનારી આ એક પહેલી ખાનગી કંપની બની ગયેલી છે. હવે જો અહીં અહીં આપણે જોઈએ છીએ જે પાંચમો ક્વેશ્ચન છે ને એ પણ ગયા ક્વેશ્ચનની સાથે સંલગ્ન જ છે, અને એમાં આપણને જે દરેક અલગ અલગ દેશોની જે અંતરિક્ષ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની બાબતમાં વાત કરેલી છે કે નીચેનામાંથી કઈ અવકાશ એજન્સીઓ જે છે એણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન કાર્યક્રમનો ભાગ ન હતી, જેણે વર્તમાન ISSને ભ્રમણકક્ષામાં શરૂ કરેલો છે. તો મિત્રો, એ એજન્સીનું નામ છે ચાઇના નેશનલ સ્પેસ એજન્સી એડમિનિસ્ટ્રેશન કે CNSA. હવે જે આપણને અલગ અલગ દેશોની અલગ અલગ જે આપણને સ્પેસ એજન્સીઓની વાત કરવામાં આવેલી છે કે યુએસનું છે તો નાસા છે, રશિયાનું છે તો રોજ કોસ્મોસ છે, જાપાનનું છે તો JXA છે, યુરોપનું છે ESA છે, કેનેડાનું છે CSA છે, તો ઇન્ડિયાનું આપણું ઇસરો છે. તો આ રીતે અલગ અલગ એજન્સીઓ દરેક દેશ પાસે અલગ અલગ રીતે કામ કરતી હોય છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક વિશે નીચેનામાંનું કયું નિવેદન સાચું છે? તો મતલબ એ સૌથી પહેલું નિવેદન છે તે 400 કિલોમીટર્સની સરેરાશ ઊંચાઈ સાથે ભ્રમણકક્ષા જાળવે છે. ISA આશરે 93 મિનિટમાં પૃથ્વી પર વર્તુળ ફરે છે. ક્રૂ દ્વારા વસવાટ કરતું ISA 9મો અવકાશ મથક છે. તો મિત્રો, ત્રણ વાક્યો આપણા અહીં સાચા છે, અને હવે એ વાક્યો સાચા કઈ રીતે છે અને કેટલો દિવસ લે છે, કેટલી મિનિટમાં યુઝ કરે છે, કેટલા પૂર્ણ દિવસ 15.5 ભ્રમણકક્ષાનો સ્ટેશનને કેટલા બે ભાગની અંદર વહેંચાયેલું છે, દરેક બાબતની ટોટલ ડિટેલ આપણને આપવામાં આવેલી છે. વિડીયોને પોઝ કરવો અને એક વખત જોઈ લેવો, અને જો જરૂર લાગે તો આને સ્ક્રીનશોટ પણ લઈ અને આપણી પાસે રાખી મૂકવો. ભારત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ PM સ્વનિધિ યોજના બાબતે નીચેના નિવેદનો ચકાસવાના છે. સૌથી પહેલાં કે એ માનવ સંસાધન વિકાસ મંત્રાલયની હેઠળ કામ કરે છે. આ યોજના સ્થળાંતર કામદારો માટે ખાસ રીતે શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો, બંને વાક્યો આપણા સાચા છે. માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયની હેઠળ કામ કરે છે યોજના સ્થળાંતર કામદારો માટેની એ માટે જરૂર કરવામાં આવેલી છે. એમાં જે આખી ડિટેલ જે છે એ ડિટેલની જે આપણને અહીં આપવામાં આવેલી છે આને પણ અગેઇન પૂઝ કરવો અને એને એક વખત વાંચી લેવું. ઉદ્યમી મિત્ર પોર્ટલ કેટલીક વાર સમાચારમાં અત્યારે તાજેતરમાં સમાચારમાં જોવા મળે છે, એ કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે? તો મિત્રો, એ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા SIDBI દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલું છે. SIDBIની વાત જો કરીએ છીએ તો SIDBI 2017ની અંદર ઉદ્યમા મિત્ર ઉદ્યમી મિત્રનું એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું
હતો અને અલગ અલગ સિડબી વિશે પણ આપણે આગળ પહેલાં બહુ જ ચર્ચા કરી ચૂક્યા છીએ, એનું જેનું મુખ્ય મથક લખનઉમાં આવેલું છે, જેના ચેરમેન જે છે એ કોણ છે તે એના એક મુસ્લિમ છે. હું તમને હિન્ટ આપું છું, તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિન્ચી માછલી વિશે નીચેનામાંથી કયું સાચું નથી? તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે, હવે આપણે આમાં સાચું વાક્ય નથી શોધવાનું, જો યાદ રાખજો. બધી જગ્યાએ આપણે સાચું વાક્ય શોધ્યું છે, અહીં સાચું નથી એવી વાત છે. ક્વેશ્ચનની અંદર આપણે પ્રશ્નની અંદર પેપરની અંદર આવી જ એક ભૂલો કરી બેઠા હોઈએ છીએ, પેપર સેટર આવું જ કંઈક કરતા હોઈએ છીએ. સતત 5-6 વાક્યો આપણને છે 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 છેનું આપી દે, છઠ્ઠું વાક્ય આપણને નથીનું આપી દે. આપણે હંમેશા આપણું એક માઇન્ડ એક છેની અંદર ભરાઈ ગયેલું હોય છે અને આપણે છે જ વાંચી લઈએ છીએ અને ક્વેશ્ચન ખોટો કરીને આવતા હોઈએ છીએ. ઓકે, એમાં છે તેના શિકારનો શિકાર કરવા માટે આંખોને બદલે બાજુની સંવેદનાત્મક સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેમની પાસે રંગ અને શ્રમણાવરણની બદલવાની ક્ષમતા નથી. આ માછલીના મેરુમાં ન્યુટ્રોક્સિન હોય છે. તો મતલબ પહેલું અને ત્રીજું વાક્ય ખોટું છે, પરંતુ બીજું વાક્ય છે કે તેમને રંગ અને શ્રમણાવરણ બદલવાની ક્ષમતા નથી એ વાત સાચી છે, બરાબર છે. તો હવે આ જે માછલી છે એની જે ટોટલ બાબતો, માછલી કઈ રીતે કામ કરે છે અને એ માછલીને કઈ કઈ બાબતની સંવેદનાઓ હોય છે, કઈ કઈ રીતે એ શિકાર કરે છે, દરેક વસ્તુનું ડિટેલ અહીં આપણને આપેલી છે, એને પણ એક વખત શાંતિથી વાંચી લેવી. નીચે આપેલા ચક્રવાતમાંથી બંગાળની ખાડીમાં નીચેનામાં કયા પડાય છે, એટલે કે કઈ વસ્તુને બંગાળની ખાડીની અંદર મૂકવામાં આવેલી છે? તો જે પાબુક નામની જે વાત છે એ બંગાળની ખાડીમાં પડાય છે. અરબી સમુદ્રમાં આવેલા જે ચક્રવાતો અલગ અલગ છે, જેવા અહીં આપણને આપવામાં આવેલા છે, વાયુ, હિક્કા, ક્યાર, મહા, પવન, આ બધા જે 5 ચક્રવાતો જે 2019ના વિસ્તારમાં જે આવી ચૂક્યા છે, 2019ની અંદર જે ચક્રવાતોનું જે એક વર્ષ રહ્યું છે, જે અત્યારે 2020 જે છે એ અત્યારે આપણું કોરોનાનું વર્ષ રહેલું છે. તો એ રીતે જે ચક્રવાતો જે 2019માં આવી ગયા, સૌથી પહેલાં વાયુ આવ્યું, પછી હિક્કા આવ્યું, ક્યાર આવ્યું, મહા આવ્યું અને છેલ્લે પવન આવ્યું. આ સામાન્ય રીતે એક કે બે બને છે અને અરબી સમુદ્રની બાબતમાં જે અત્યારે જે ચક્રવાતો છે બંગાળની ખાડીની ઓછી, 3 ચક્રવાતો જે હમણાં જે પાબુક, ફની, બુલબુલ, આ બધા જે ચક્રવાતો હમણાં જ આવ્યા હતા અને એ અરબી સમુદ્રની અંદર સમાઈ ગયા છે અને એ વસ્તુને કારણે આપણને બહુ જ રમખાણો અને આપણામાં જે નુકસાન જે થવાને લાયક હતા એ બહુ જ ઓછા થયા છે. આને પણ એક વખત ડિટેલમાં શાંતિથી વાંચી લેવું. તો મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી કંઈક ઘણું બધું જાણવા મળ્યું હશે અને જે જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો વિશે તમારા જેટલા બી સજેશન હોય અને જે બાબત તમારે કેવી હોય દરેક બાબતો મને કોમેન્ટ બોક્સમાં જણાવી